साबरकांठा જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાથી મોટા બાળકો સહિત ટોપી, ગોગલ્સ, પીપુડા અને સંગીતમય વાતાવરણમાં એક આપ્યો કાપ્યો છોડ મેલ સહિતની કિકિયારાઓથી પતંગ ચગાવી આકાશી પતંગયુગ જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે ઊંધિયું, જલેબી, ચોરાફરી ઉપરાંત કચ્છલિયું, તલપાપડી, સિંગસુખડીનો ઉપાડ પ્રાંતિજ સહિત તાલુકામાં વિશેષ વેચાણ થયું હતું. તો ચાઇનીઝ દોરી તુગલને પ્રતિબંધ છતાંય બજારોમાં તેનું ધૂમ વેચાણ થયું હતું. કદાચ તંત્રને આ વાતની ખબર હશે કે કેમ, બાકી જાગૃત જનોએ ચાઇનીઝ મુદ્દો ચડ્યો હતો. તો રાત્રિના સમયે પણ આકાશમાં પ્રતિબંધ હોવા છતાં તુગલો જોવા મળ્યા હતા. તો પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે આતશબાજી પણ જોવા મળી હતી અને જાણે દિવાળી અને ઉત્તરાયણનો તહેવાર એક સાથે હોય તેવો માહોલ સર્જાયો હતો. તો દિવસ દરમિયાન ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ગાયને ઘાસ, પક્ષીઓને ચણ, ગરીબોને વસ્ત્રદાન, અન્નદાન કરી પુણ્યનો લ્હાવો લીધો હતો. તો આ વર્ષે બપોર બાદ પવનના હોવાથી પતંગ રસિકો ગોથા ખાતા જોવા મળ્યા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાં લોકોએ લાખોનું ઊંધિયું, જલેબી સહિતની વાનગીઓના સ્વાદ સાથે ઉત્તરાયણ પર્વ તહેવારને મનાવ્યો હતો. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. મકર સંક્રાંતિ એ ખૂબ જ આજનો તહેવાર મકર સંક્રાંતિ છે અને આમ આજે પવનની દિશા પણ સારી એવી આ દક્ષિણ તરફ વહી રહી છે. ખૂબ મજાનો આજનો પર્વ છે. આજે બાળકો ધાબા ઉપર ખૂબ મજા કરી રહ્યા છે. ગઈ સાલ કરતાં પણ આ સાલ પવનની લહેર સારી હોવાથી બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે અને આજે ઊંધિયું, જલેબી, ફાફડા અને ચીકી બધાએ ખાધું, ખાઈ પીને અહીંયા ધાબા ઉપર જ મસ્તી મજાથી બાળકો ઉત્સાહ મનાવી રહ્યા છે. બાળકોનો ઉત્સાહ જોઈ અમે પણ આનંદમાં ગયા અને અમારું પણ બચપન આજે યાદ આવી ગયું કે ખરેખર નાના હોત તો. નવા વર્ષનો 2023નો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. લોકો બહુ જ ઉત્સાહી છે. તમે જોઈ રહ્યા છો કે દરેકના ધાબા ફૂલ ભરેલા છે, લોકો પતંગ ચગાવી રહ્યા છે, ગાયનો વગાડી રહ્યા છે અને ખૂબ બધા એન્જોય કરી રહ્યા છે. અમે પણ સવારના ધાબા ઉપર ચડી ગયા છીએ અને પુષ્કળ પ્રમાણમાં પતંગો ચકાઈએ છીએ, લૂંટીએ પણ છીએ અને મજા કરીએ. તમે સરદારજી છો કે? આજે સરદારજીનું લુક ધારણ કર્યું છે, કંઈક નવું મજા આવે લોકોને જોવાની એટલા માટે. ઉત્તરાયણ, ઉત્તરાયણ એટલે ઉત્તર વત્તા એન એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે સૂર્ય ઉત્તર દિશામાં ગમન કરે છે એટલે આ ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવે છે. પ્રાંતિજ ગામમાં હર્ષોલ્લાસથી ધાબા ઉપર ફૂલ ચિક્કારીઓ અને ઊંધિયું, જલેબી અને ચીકી ખાઈને લોકો ઉત્તરાયણ પર્વ ઉજવે છે. પ્રાંતિજ ગામમાં ખરેખર બહુ સારી એવી ઉત્તરાયણ થઈ રહી છે અને દરેકના ધાબા ઉપર શોર બખોર દેખાય છે અને ખરેખર દરેક લોકો ઉત્તરાયણ પર્વની મોજ માણે છે. તપોદન ફળીના અંદર અત્યારે દરેકના ધાબા ઉપર બધા હર્ષોલ્લાસથી ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યા છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે.
સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે. વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.